बागेश्वर धाम ना धीरेन्द्र शास्त्री आगामी पहली अने बीजी जून ना रोज राजकोट ना रेसकोर्स ग्राउंड खाते पोतानो दिव्य दरबार योजनार छे। त्यारे आ दिव्य दरबार ने लईने बागेश्वर धाम सेवा समिति द्वारा अनेक तैयारीओ करवामां आवी रही छे, जेने लईने शहेरना अलग अलग विस्तारोमां धीरेन्द्र शास्त्रीना मोटा मोटा पोस्टर्स अने बेनर्स पण लगावाया छे। शहेरना रैया विस्तारमां धीरेन्द्र शास्त्रीना पोस्टर अजाण्या शख्सो द्वारा तोड़वामां आवता चकचार मची जवा पामी छे। उल्लेखनीय छे के विज्ञान जाथा द्वारा धीरेन्द्र शास्त्री ने पड़कार फेंकवामां आव्यो छे, त्यारे एक तरफ धीरेन्द्र शास्त्री नो विरोध जोवा मळी रह्यो छे ने बीजी तरफ धीरेन्द्र शास्त्री ना समर्थकोमां खुशीनो माहौल छवायो छे। राजकोटना रैया विस्तारमां आवेला रामापीर चोकड़ी पासे बागेश्वर धामना धीरेन्द्र शास्त्रीना पोस्टर फाड़वामां आव्या छे। जो के आ पोस्टर्स कोणे फाड्या ते हजु सुधी सामे नथी आव्यु, परंतु अजाण्या शख्सो द्वारा धीरेन्द्र शास्त्रीना पोस्टर्स फाड़वामां आवता चकचार मची छे। राजकोट शहेरना अलग अलग मार्गो पर धीरेन्द्र शास्त्रीना नाना मोटा लईने अंदाजे 500 जेटला बेनर्स अने पोस्टर्स लगावाया छे। पहली अने बीजी जूनना रोज धीरेन्द्र शास्त्री पोतानो दिव्य दरबार योजशे एवामां आ प्रकारनी घटना सामे आवता पोलीस पण हरकतमां आवी छे। आयोजक कमिटीनुं शुं कहेवुं छे सांभळीए। तारीख 1 अने 2 जूनना रोज ज्यारे बाबा बागेश्वर श्री धीरेन्द्र शास्त्री जी आवी पधारी रह्या छे, त्यारे एक ज जग्યા ઉપર જે રામાપીર ચોકમાં એક તીખડખોરથી એક બેનર ફાડવામાં આવેલું છે, એના માટે પોલીસ ફરિયાદ આપેલી છે અને પોલીસ અમને એવી બાંહેધરી પણ આપેલી છે કે એને જે યોગ્ય થશે કડકમાં કડક કાર્યવાહી કરશું અને આવું બીજી વાર ન બને એની તકેદારી રાખશું। અમે જોવા નથી ગયા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું, એની યોગ્ય તપાસ પોલીસને અમે માંગણી કરી અને એની પોલીસ ભૂમિકા ભજવી અને યોગ્ય તપાસ એની ચાલુ છે। હા, સ્વાભાવિક છે, બેનર ફાઇટ, એક જ બેનર ફાઇટું, બેનરો નથી ફાઇટા, એક બેનર ફાઇટું છે। હવે કોઈ આવા રતો દ્વારા ફાઇટું કે કોઈ નાના મોટા અકસ્માતથી ફાઇટું, જે હોય પોલીસ એની તપાસ કરી રહી છે અને તપાસ ચાલુ છે। બીજો કોઈ મુખ્ય મુદ્દો નથી, કોઈ હેતુ નથી। રાજકોટમાં ચારે ઘોર અત્યારે આ એક જ ચર્ચા છે કુસુમ ધીરેન કુસુમ શાસ્ત્રીની અને દિવ્ય દરબારની જે કાંઈ આયોજનની રૂપરેખાઓ છે ચાલુ છે, એમાં ક્યાંય બીજો કોઈ વિવાદ નથી। એક જ બેનર ફાઇડું છે, સામાન્ય કોઈ કે ગમે કંઈક આકસ્મિક થઈ ગયું એવું બની શકે, કોઈ વિવાદથી નથી કોઈ ફાઇડું, પોલીસ એની તપાસ ચાલુ છે। મને તો ખબર નથી ત્યાં લગી, હવે તો વિરોધ લગભગ બધો હંકેલાઈ ગયો છે અને વાત રહી જે કાંઈ જેને વિરોધ કર્યો એને ના મંજૂરી, એને લગભગ મંજૂરી પણ નથી આવી અંદરની, કલેક્ટરશ્રી ના પડેલી છે। ના ના, જાથાની તો કલેક્ટરે ના પાડી દીધી ને, રાજકોટના કલેક્ટરશ્રીએ ના પાડી દીધી કે ભાઈ અંદર આપની એન્ટ્રી નથી, અને એમાં આપણે ખુલ્લી ચેતવણી અને ચેલેન્જ આપી હતી કે વિજ્ઞાન જાથાને સનાતન ધર્મ ઉપર વિશ્વાસ નથી, હિન્દુત્વ ઉપર વિશ્વાસ નથી। હું જાહેરમાં કહું છું ને કે કદાચ એને વિશ્વાસ ન હોઈ શકે, આ તો પૂજ્ય હનુમાનજીના ઉપાસક છે અને કળિયુગના દેવ છે પૂજ્ય દાદા, તો એને કદાચ એનો વિરોધ હોય તો વિજ્ઞાન જાથાને આપણે તો કહીએ છીએ આવવાની તૈયારી છે અને અમે છાતી ઠોકીને કે અમારો તો આ બ્લડમાં છે, એને આવવું હોય છૂટ છે, સનાતન ધર્મ શું છે એમને દેખાડવા માટે અમારી પૂરી તૈયારી છે। તો સૌરાષ્ટ્રભરમાંથી 1 લાખથી વધારે ભક્તો બાબાના દરબારમાં આવશે તેવો અંદાજ છે। સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 2 દિવસ કાર્યક્રમ ચાલશે, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી 1 લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, જ્યારે રાજકોટ બાગેશ્વર ધામ સમિતિ દ્વારા આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં 32 અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે અને આ કમિટીઓના મેમ્બરને અલગ અલગ કામની સોંપણી કરવામાં આવી છે। બાગેશ્વર ધામ સમિતિ દ્વારા મુખ્યત્વે ટ્રાફિક વ્યવસ્થા પર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જેના કારણે જો મોટા પ્રમાણમાં લોકો અહીંયા એકત્રિત થાય તો તાત્કાલિક ટ્રાફિકની સમસ્યા દૂર કરી શકાય। આ સાથે જ કાર્યક્રમમાં આવનાર લોકોને નિઃશુલ્ક ફૂડ પેકેટ, છાશ અને પાણીનું વિતરણ પણ કરાશે। હાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો રેસકોર્સ ગ્રાઉન્ડ પર સ્ટેજ પણ તૈયાર થઈ ગયું છે। રાજકોટથી નિલેશ શિશાંગિયાનો અહેવાલ, ગુજરાત તક.